આજના આપણા ટોપિકની અંદર આપણે ડિસ્કસ કરવાના છે બીકોમની અંદર આવતો એક ચેપ્ટર ફાઇનલ અકાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ. ફાઇનલ અકાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ બેઝિકલી આ ઇલેક્ટ્રિસિટી કંપનીના જે ફાઇનલ અકાઉન્ટ છે એને લગતું ચેપ્ટર્સ છે અને ફોર્મેટ બેઝ છે. ફોર્મેટ બેઝ મતલબ કે ઇલેક્ટ્રિસિટી કંપનીના ફાઇનલ અકાઉન્ટ એઝ પર ધ કંપની સેટ 2013 પ્રમાણે ફિક્સ કરેલા છે અને એ જ પ્રમાણે બનાવવા પડે છે. તો સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શનથી. In India, a public utility concern like civil and revenue services, JVK, railway, water, gas, petrol, diesel oil, electricity transportation, postal transportation, education, etc. are established as a very important to the human being, their lives and society, a huge and fixed capital investment as a assets are needed for providing this kind of services and the continuous revision and addition are made. ઇન ધીસ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન ડ્યુ ટુ વેરિયસ રીઝન. તો અહીંયા આપણે ઇન્ડિયાની વાત કરીએ તો પબ્લિક યુટિલિટીસ કન્સર્ન છે કે સિવિલ કે રેવન્યુ સર્વિસીસ, રેલવે, વોટર આ બધા એવા છે કે જે આપણા હ્યુમન બિંગ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય અને એમાં હ્યુજ અમાઉન્ટ ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે અને સમય પ્રમાણે એને રિવિઝન પણ કરવું પડે. દસ બાય કન્સિડરિંગ ટુ મેઇન રીઝન, બે રીઝન છે કે જેના કારણે સ્ટેટસ ઓફ પબ્લિક યુટિલિટી એન્ડ ધ લાર્જ એન્ડ હ્યુજ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સાયન્સ ટેકનોલોજી એન્ડ ડિફેન્સ ફીલ્ડ એન્ડ સર્વિસીસ આર કેપ્ટ બાય અવે ફ્રોમ ધ પ્રાઇવેટ સેક્ટર. તો બે ફેક્ટરને ધ્યાનમાં રાખતા સ્ટેટસ ઓફ પબ્લિક સર્વિસ યુટિલિટી એન્ડ ધ લાર્જ અમાઉન્ટ ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે, સાયન્સ છે, ટેકનોલોજી છે, ડિફેન્સ છે અને ધ્યાનમાં રાખતા પબ્લિક અને પ્રાઇવેટમાંથી પ્રાઇવેટ સેક્ટરમાંથી એને દૂર રાખવામાં આવે છે. Though in a certain services, the changes are started and nowadays, a private sector is also admitting the successfully in a public utility services even though the major part of ownership of this sector are kept under the state and central government. અત્યારના સિનેરિયો પ્રમાણે જોઈએ તો ઘણા બધા ફિલ્ડ એવા છે કે જે ગવર્મેન્ટે પ્રાઇવેટ સેક્ટર માટે આપી દીધા છે પણ કંટ્રોલ છે સેન્ટ્રલ અથવા સ્ટેટ ગવર્મેન્ટ પાસે હોય છે. Here in this chapter, we shall study about the final account of electricity company functioning at the government and private. So, in this chapter, the final account of electricity company, we have learned about the private and the government. But meaning is the term electricity when it developed just for basic idea. The term electricity is firstly used by William Gilbert during the 16th century in his books named The Magnet. Michel Faraday is also important founder in the field of electricity. તો આ બે પર્સન છે કે જેને ઇલેક્ટ્રિસિટી ટર્મ ડિફાઈન કરેલી છે. ઇલેક્ટ્રિસિટી કંપની આર ધ સેક્ટર મેનલી જનરેટ ધ ઇલેક્ટ્રિસિટી એઝ અ પાવર ઓફ ઇલેક્ટ્રિકલ કરંટ ફોર એન્ગેજ ઇન અ ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ ટ્રેડ સર્વિસીસ. તો ઇલેક્ટ્રિસિટી કંપની છે બેઝિકલી શું વર્ક કરે છે તો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે એઝ અ પાવર ઓફ ઇલેક્ટ્રિકલ કરંટ એન્ડ એન્ગેજ અને સાથે સાથે એ ટ્રાન્સમિશન છે, ડિસ્ટ્રીબ્યુશન છે, સ્ટોરેજ છે અને ટ્રેડ સર્વિસીસ. ઇન ઇન્ડિયા મોર દેન 26 કંપનીઝ આર ફંક્શનિંગ ઇન ઇન્ડિયા એઝ અ પાવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઓપરેટર એન્ડ નિયરલી 12 કંપનીઝ આર એન્ગેજ ઇન ઇલેક્ટ્રિસિટી પાવર ટ્રાન્સમિશન. તો આ એક જસ્ટ બ્રીફ છે ધ ફાઇનલ અકાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી કંપની કેવી રીતે હોય છે. ધ ફાઇનલ અકાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી કંપની આર પ્રિપેર્ડ under the provision of the Companies Act 2013 and legal provision of electricity rules. The format was defined as under. So, here we have learned the format of the final account of electricity company, P&L account and balance sheet. And then the fixed format, according to format, we have prepared for one. So, here we have detailed format discussed. The pro forma is for Companies Act 2013, the statement of profit and loss account કરંટ યર અને પ્રીવિયસ યર. તો પર્ટિક્યુલર નોટ નંબર એઝ ઓન 31st March કરંટ યર એન્ડ એઝ ઓન 31st March પ્રીવિયસ યર. એઝ ફાર એઝ સ્ટડીઝ આર કન્સર્ન, એઝ પર કંપની જે ડિફાઇન કરેલું છે પણ જનરલી તમારા એક્ઝામની અંદર કરંટ યરના જ ડેટા હોય છે અને જો આપણે પ્રીવિયસ યરના ડેટા અવેલેબલ હોય તો આપણે આ પ્રીવિયસ યરની કોલમ પ્રિપેર કરવાની હોય છે. બટ ઇન અ રિયલ પ્રેક્ટિકલ લાઈફ ઇલેક્ટ્રિસિટી કંપની કરંટ યર અને પ્રીવિયસ યર બંનેના ડેટા પબ્લિશ કરે છે. એઝ ફાર સ્ટડીઝ આર કન્સર્ન જનરલી કરંટ યર ડેટા ઇઝ
given in example. So this is a profit and loss account, income and expense. So start with first the revenue. Revenue means revenue from operations. Then I'm taking note number 21. So we have detail ma discuss karsu ke 21 ni details shu hoy chhe. To aa apna bada headings chhe ane baaki ma na note number chhe ane note number pramane agar any detail apne discuss karsu. So this is the first revenue from operations, current year and previous year. Second, revenue subsidy. And grant as allocated by government or holding company. So ghani badhi var government ke holding company chhe, any subsidiary company ne ke government any bigi company ne subsidy provide kare chhe ke grant provide kare in the form of revenue nature, not the capital nature. So revenue nature is a subsidy chhe, ye apni regular income chhe and other income. Note number 23, current year and previous. Generally tamare note number yaad rakhvana hoy chhe. So first 21 is the revenue from operation and subsidy and grant, we consider the subsidy and grant 22 and other income 23. Matlab income mate na three note apna define chhe, 21, 22 and 23. This is the total of revenue. Now second is the expense. Expense mate 24 thi start kare na 29 sudhi chhe here. But generally tamne 24 to 28 sudhi details available hoy chhe. Number first chhe purchase of power stock in red. This is the purchase. For say consumption, employees benefit expense 25, financial expense cost 26, note number, current year previous year, depreciation and amortization 27 number, and other expense 28. And less expenses capitalized get absorbed 29 if details are available. Clear? આ બધા એક્સપેન્સમાંથી કદાચ કોઈ એક્સપેન્સ એવા હોય કે જેને આપણે કેપિટલાઇઝ કરવાના હોય અને ઓલરેડી આપણે એક્સપેન્સ તરીકે ડેબિટ કર્યા હોય તો આપણે અહીંથી લેસ કરવાના થાય જો આને કેપિટલાઇઝ કરવાના હોય તો. અધરવાઇઝ જાય ડેશ આવી જશે. સો પરચેસ ઓફ પાવર સ્ટોક ઓર સે કન્ઝપ્શન એ આપણો અહીંથી સ્ટાર્ટ થશે 24. મતલબ કે એક્સપેન્સ આપણા સ્ટાર્ટ થાય છે નોટ નંબર 24 થી 229. તો ઇનશોર્ટ આપણા પીએનએલ અકાઉન્ટમાં જે નોટ આવવાના છે આ બધા હેડિંગ છે, એટલે આ બધું આ ફિક્સ ફોર્મેટ છે જે આપણે પહેલાં લખી નાખશું અને નોટ્સ આપણે ડિટેલમાં આપવાની થશે. તો 21 ટુ 29 એટલે આપણે ટોટલ એક્સપેન્ડિચર મળી જશે. પ્રોફિટ બિફોર એક્સેપ્શનલ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ, મતલબ ટોટલ રેવન્યુ માઇનસ ટોટલ એક્સપેન્ડિચર એ માઇનસ બી. તો ધીસ ઇઝ ધ પ્રોફિટ બિફોર એક્સેપ્શનલ એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ. Now this profit before exceptional and extraordinary item, less exceptional and extraordinary item, like certain heavy items which we have regularly affect nahi jati, like loss due to fire, asset damage due to accident, etc. Now after deducting exceptional and extraordinary item, we get the profit before tax. So less tax, current year tax or say tax provision or say sold excess tax provision of earlier, તેના માટેની નોટ નંબર બનશે 30. તો 30 ડિડક્ટ કરીએ એટલે આપણે મળી જશે નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ. નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ મળી જાય પછી આવે છે અલોકેશન, ઇફ એન અલોકેશન મતલબ અપ્રોપ્રિએશન. જો આપણે કંઈ કરવાના હોય તો લાઈક ડિવિડન્ડ ડિક્લેર કર્યું હોય, ગ્રાન્ટ બધું રિઝર્વ્સ હોય એક્સેટ્રા, દેટ ઇઝ નોન એઝ અલોકેશન ઇફ એન. ધેન વી ગેટ ધ સરપ્લસ. ધીસ સરપ્લસ ઇઝ ટ્રાન્સફર to note number 2, reserves and surplus. EPS, basic or diluted. આ EPS ની ડિટેલ છે જસ્ટ ફોર ધ ફોર્મેટ પર્પઝ છે, પણ આ સ્ટડી પર્પઝ માટે એ રિલિવન્ટ નથી. સો અહીંયા મેં નોટ આપી છે. અર્નિંગ પર શેર આઇટમ ઇઝ નોટ અ પાર્ટ ઓફ સિલેબસ ઓફ યુનિવર્સિટી ફોર ધીસ યુનિટ. સો ઇટ ઇઝ શોન, ઇટ ઇઝ નોટ શોન હિયર. EPS ઇઝ શોન બાય ઇલેક્ટ્રિસિટી કંપની એઝ પર ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. Here previous year figure are also not shown in the book data. So as far as exam are concerned, કે અહીંયા જે EPS આપણે લખ્યું છે જે ફોર્મેટ પ્રમાણે છે આપણે અહીંયા રેકોર્ડ જોયું છે, પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી EPS આપણે લખવાની જરૂર હોતી નથી. બીજું, પ્રિવિયસ યરના ડેટા પણ જનરલી તમારે એક્ઝામમાં આપેલા હોતા નથી. ક્લિયર? તો આ ફોર્મેટ હતું પીએનએલ જેની આપણી નોટ્સ બધી બાકી છે. એના પછી છે બેલેન્સ શીટ. પ્રોફોર્મા એઝ પર ધ કંપની ઇઝ 2013 બેલેન્સ શીટ ઓફ ફોન્ડ્સ ફોર ઇલેક્ટ્રિસિટી કંપની એઝ ઓન 31st માર્ચ કરંટ યર એન્ડ પ્રીવિયસ યર.
So first is the equity and liability. You must aware about the final account of electricity company. તમારા ડિપોની અંદર કે ટ્વેલ્થની અંદર તમે કંપની ફાઇનલ અકાઉન્ટ લર્ન કર્યા છે, આ સેમ ફોર્મેટ જ છે, એ જ છે. મે બી કદાચ કોઈ નેમ છે ડિટેલમાં આવ્યું હોય, બાકી બધું સેમ એઝ ઇટ ઇઝ છે. તો ફર્સ્ટ ઇક્વિટી એન્ડ લાયબિલિટીમાં ફર્સ્ટ હેડિંગ આપો છે શેર હોલ્ડર ફંડ. તો શેર હોલ્ડર ફંડ મીન્સ શેર કેપિટલ એઝ નોટ નંબર વન, રિઝર્વ્સ એન્ડ સરપ્લસ નોટ નંબર ટુ, શેર એપ્લિકેશન મની પેન્ડિંગ અલોટમેન્ટ નોટ નંબર થ્રી. જનરલી નોટ નંબર થ્રી માટેના ડેટા આપણી પાસે અવેલેબલ નથી હોતા ક્વેશ્ચનમાં, પણ જો આપણી પાસે અવેલેબલ હોય તો ડાયરેક્ટલી આપણે અહીંયા વેલ્યુ લખી શકીએ. ડિફર્ડ ગવર્મેન્ટ ગ્રાન્ટ કે સબસિડી એન્ડ કન્ટ્રીબ્યુશન ફ્રોમ ગવર્મેન્ટ. જો અહીંયા આપણે કોઈ સ્પેસિફિક ગ્રાન્ટ કે સ્પેસિફિક સબસિડી ગવર્મેન્ટે આપણે અલોટ કરી હોય કોઈ સ્પેસિફિક પર્પઝ માટે, તો એ પર્પઝ આપણો કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી આપણે બેલેન્સ શીટમાં એઝ અ લાયબિલિટી શો કરવી પડે, પછી આ ટ્રાન્સફર થઈ જશે કેરી સબમાં. તો ફોર એટલે આપણે મળી જશે ટોટલ એ, ધીસ ટોટલ એ ઇઝ અ શેર હોલ્ડર ફંડ. નાવ સેકન્ડ નોન કરન્ટ લાયબિલિટી. ઇન અ નોન કરન્ટ લાયબિલિટી ફર્સ્ટ ઇઝ અ લોંગ ટર્મ બોરોવિંગ નોટ નંબર ફાઇવ, જે આપણે ડિટેલમાં જોઈ લેશું. અધર લોંગ ટર્મ લાયબિલિટી સિક્સ, લોંગ ટર્મ પ્રોવિઝન સેવન, અધર નોન કરન્ટ ડેટ સેવન પોઈન્ટ એટ, ડિફર્ડ ટેક્સ લાયબિલિટી સેવન બી. અહીંયા આપણી આ શેર હોલ્ડર ફંડ અને નોન કરન્ટ લાયબિલિટી થઈ ગઈ છે. પછી આપણે જોઈએ તો કરંટ લાયબિલિટી, અને કરંટ લાયબિલિટીમાં ટ્રેડ પેયેબલ નોટ નંબર એટ, શોર્ટ ટર્મ બોરોવિંગ નાઇન, અધર કરંટ ડેટ એન્ડ લાયબિલિટી ટેન, શોર્ટ ટર્મ પ્રોવિઝન ઇલેવન. ક્લિયર? એટલે આપણે મળી જશે ટોટલ સિક્સ. તો ધીસ ઇઝ ધ ટોટલ ઇક્વિટી એન્ડ લાયબિલિટી એ બી એન સી, આ આપણો લાયબિલિટી અને કેપિટલનો ટોટલ થઈ જશે. નવ અસેટ. અસેટના કેસમાં આપણા બે જ હેડિંગ આવે છે, નોન કરન્ટ અસેટ અને કરંટ અસેટ. ક્લિયર? નોન કરન્ટ અસેટ અને કરંટ અસેટ. તો નોન કરન્ટ અસેટની અંદર ફર્સ્ટ આવે છે ફિક્સ અસેટ, અને ફિક્સ અસેટ ટેન્જિબલ અસેટ, ઇન્ટેન્જિબલ અસેટ, કેપિટલ વર્કિંગ પ્રોગ્રેસ નોટ નંબર થર્ટીન. કેપિટલ વર્કિંગ પ્રોગ્રેસ મતલબ કે આપણું કોઈ બિલ્ડિંગ મશીનરી કન્સ્ટ્રક્શન ચાલુ હોય પણ હજી કમ્પ્લીટ ન થઈ હોય તો આપણે એને કહી શકીએ કેપિટલ વર્કિંગ પ્રોગ્રેસ. કેપિટલ વર્કિંગ પ્રોગ્રેસ છે જનરલી ટેન્જિબલ અસેટ માટે હોય છે, અને ઇન્ટેન્જિબલ અસેટ ડેવલપમેન્ટ એ ઇન્ટેન્જિબલ અસેટ માટે હોય છે. મતલબ કે આ બે હજી આપણી અસેટ કન્ફર્મ નથી થઈ એટલા માટે કેપિટલ વર્કિંગ પ્રોગ્રેસ અને ઇન્ટેન્જિબલ અંડર ડેવલપમેન્ટ. અંડર ધ ફિક્સ અસેટ ટેન્જિબલ, ઇન્ટેન્જિબલ, કેપિટલ એન્ડ ઇન્ટેન્જિબલ અંડર ડેવલપમેન્ટ. નાવ નોન કરન્ટ અસેટ, સેકન્ડ ઇઝ અ નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ, ધેન લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ, અધર નોન કરન્ટ અસેટ. આપણે મળી જશે ડિફર્ડ ડિફરન્સ ટેક્સ અસેટ. ક્લિયર? તો અહીંયા આપણી પાસે ફિક્સ અસેટ એ, સેકન્ડ બી નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ જ્યાં લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ અને અધર લોન નોન કરન્ટ અસેટ આપણે લખી શકીએ, અને ડિફરન્સ ટેક્સ અસેટ મતલબ ડિફર્ડ ટેક્સ અસેટ એટલે આપણે ટોટલ મળી જશે ટેક્સ. ક્લિયર? એટલે આ પર જે ટોટલ છે એ નોન કરન્ટ અસેટનો ટોટલ. હવે આવે છે કરંટ અસેટ, એના કરંટ અસેટ સ્ટોક સિક્સટીન, રેટ રિસીવેબલ સેવન્ટીન, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ એટીન, શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ નાઇન્ટીન, એન્ડ અધર કરંટ અસેટ ટ્વેન્ટી. અને ટોટલ મળી જશે વાય, એટલે ટોટલ અસેટ આપણું એક્સ અને વાય આ બીનો ટોટલ. તો હવે આપણે ટોટલ નોટ્સ પ્રમાણે જો ઓબ્ઝર્વેશન કરીએ તો બેલેન્સ શીટમાં વન ટુ ટ્વેન્ટી નોટ છે, અને પીએનએલમાં વન ટુ થર્ટી નોટ છે, સોરી ટ્વેન્ટી વન ટુ થર્ટી. તો આપણે નોટ પ્રમાણે ડિટેલ્સ યાદ રાખવી પડશે, કારણ કે ફર્સ્ટ આપણે નોટ્સ ટુ અકાઉન્ટ્સ લખવું પડશે, અને એમાં જે ટોટલ્સ આવે એ બધા ટોટલ અહીંયા પુટ કરવાના હોય, એટલા માટે અહીંયા નોટ ઇમ્પોર્ટન્ટ છે. તો ડિટેલમાં ફોર્મેટ છે. હવે આ બધી વસ્તુને ડિટેલ્સમાં અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણે નોટ્સ નંબર યાદ રાખવા પડશે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નોટ નંબર વિથ હેડિંગ. ક્લિયર ફ્રેન્ડ? નોટ નંબર અને હેડિંગ આપણા માટે બહુ જ ક્લિયર છે, જેમાં પ્રાઇમરી બાય પરમિશન વન ટુ ટ્વેન્ટી ઇઝ રિલેટેડ ટુ બેલેન્સ શીટ, એન્ડ ટ્વેન્ટી વન ટુ થર્ટી રિલેટેડ ટુ પીએનએલ. પીએનએલમાં પણ આપણે જોયું તો ટ્વેન્ટી વન, ટ્વેન્ટી ટુ અને ટ્વેન્ટી થ્રી એ આપણા ઇન્કમને રિલેટેડ છે, ટ્વેન્ટી ફોર ઓનવર્ડ 29 એક્સપેન્સને રિલેટેડ છે, અને 30 છે એ ટેક્સને રિલેટેડ છે. તો એક ગ્રુપ તમે યાદ રાખી શકો છો, ઇન્કમ માટેના 21 ટુ 23 છે, એટલે 21, 22, 23 રિલેટેડ ઇન્કમ,
24 to 29 relating एक्सपेंस, 30 relating टैक्स। बैलेंस शीट में बात करिए तो बैलेंस शीट में 1 टू 11 इज द लायबिलिटी एंड 12 टू 20 रिलेटिंग टू असेट। तो आपको बेसिक बाइफर्केशन एवं थी सके नोट ने आप डिटेल्स ने शॉर्ट में करिए तो नोट नंबर 1 टू 11 अप टू 11 तो ई थी जैसे लायबिलिटी, नाउ 12 टू 20 रिलेटिंग टू असेट। क्लियर? और एम आप नॉन करंट लायबिलिटी की बात करिए स्टील हज बाइफर्केशन करव हो तो ई केस में अपनी रिजर्व्स एंड सरप्लस ने बाइफर्केट करिए तो शेरहोल्डर फॉर 1 टू 4 नॉन करंट लायबिलिटी 5 टू 7 5 6 7 7 ए 7 बी इन 7 देयर आर थ्री कैटेगरी लॉन्ग टर्म प्रोविजन और नॉन करंट एसेट एंड डिफर्ड टैक्स लायबिलिटी एंड फॉर डिफर्ड टैक्स असेट। क्लियर? सो 1 टू 4 रिलेटिंग टू कैपिटल एंड रिजर्व्स और से शेयरहोल्डर फंड, नॉन करंट लायबिलिटी 5 टू 7, करंट लायबिलिटी 8 टू 11, 8 9 10 11। तो તમે એવું પણ બાયફર્કેશન કરી શકો કે બેલેન્સ શીટની અંદર જે ટોટલ લાયબિલિટીમાં 1 ટુ 11 નોટ્સ છે એને આપણે બાયફર્કેટ કરના છે 1 ટુ 4 શેરહોલ્ડર ફંડ એન્ડ 5 ટુ 7 નોન કરન્ટ લાયબિલિટી એન્ડ 8 ટુ 11 કરન્ટ લાયબિલિટી ઇન અસેટ નોન કરન્ટ અસેટ સ્ટાર્ટ ફ્રોમ 12 ટુ 15 સો નોન કરન્ટ અસેટ 12 ટુ 15 એન્ડ કરન્ટ અસેટ 16 ટુ 20 then 21 to 23 related to income, 24 to 29 related to expense and 34 tax. હવે આપણે આ બધાને ડિટેલ્સમાં ડિસ્કસ કરીએ તો ફર્સ્ટ નોટ આપણે આવું એક ટેબલ બનાવશું જે વર્કિંગ નોટ્સમાં હશે બેલેન્સ શીટ પીએનએલ પછી। ક્લિયર? ફર્સ્ટ આપણે પીએનએલ બનાવવાનું બેંક બેલેન્સ શીટ અને પછી આપણે નોટ્સ બનાવવાનું જેને આપણે કહીશું નોટ્સ ટુ અકાઉન્ટ્સ। અહીંયા આપણે નોટ નંબર લખશું 1 2 એન્ડ સો ઓન પર્ટિક્યુલરમાં હેડિંગ આપી દેશો અને આપણે ટોટલ છે ઇનર કોલમ પણ છે જે ઇનર કોલમમાં લખવાની જરૂર પડતી નથી। ફર્સ્ટ નોટ ઇઝ રિલેટેડ ટુ શેર કેપિટલ, ઇન અ શેર કેપિટલ વી હેવ ટુ બાય ફોરગેટ ઓથોરાઇઝ શેર કેપિટલ 100 શેર ઇચ ઓફ રૂપીઝ 100, ઇશ્યુ સબસ્ક્રાઇબમેન્ટ પેડ અપ શેર કેપિટલ લેસ કોલ્સ ઇન અરિયર ઇફ એની, એડ કોલ્સ ઇન એડવાન્સ ઇફ એની, ધેન ધ ટોટલ ધીસ ટોટલ વિલ બી રેકોર્ડ ઇન અ બેલેન્સ શીટ। રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, ઇન અ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ ધ ડિટેલ્સ આર સિક્યુરિટી પ્રીમિયમ, કન્ટિન્જન્સી રિઝર્વ, રિપેરિંગ એન્ડ રિઝર્વ, રિપેરિંગ એન્ડ રિવેલ્યુએશન રિઝર્વ, કેપિટલ રિઝર્વ, પીએનએલ અકાઉન્ટ્સ। પીએનએલ અકાઉન્ટમાં આપણે આવું એક બાયફર્કેશન આપવું ઓપનિંગ બેલેન્સ પ્લસ સરપ્લસ નેટ પ્રોફિટ ઓર નેટ લોસ ડિડક્ટેડ એઝ પર ધ કરંટ યર પીએનએલ અકાઉન્ટ, મતલબ આ પીએનએલ અકાઉન્ટ જે બનાવશું એની વેલ્યુ અહીંયા આવશે। એનો મતલબ કે આપણે પહેલાં પીએનએલ અકાઉન્ટ નો કમ્પ્લીટ કરવું પડે અને એનો જે સરપ્લસ મળે છે એ આપણે અહીંયા રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં રેકોર્ડ કરવું પડે। એના પછી છે શેર એપ્લિકેશન મની પેન્ડિંગ અલોટમેન્ટ, જેની અંદર આવી કંઈક ડિટેલ આવી શકે છે, મની રિસીવ ફોર ધ શેર એપ્લિકેશન લેસ અલોટમેન્ટ, એટલે જે બેલેન્સ આવે એ આપણી આવે પેન્ડિંગ મની ઓફ શેર એપ્લિકેશન ટુ અલોટમેન્ટ, બરાબર એ આવી ટોટલ છે। નાવ ડિફર ગવર્મેન્ટ ગ્રાન્ટ એન્ડ સબસિડી એન્ડ કન્ટ્રીબ્યુશન્સ, તો ગવર્મેન્ટ પાસેથી આપણે ગ્રાન્ટ મળી હોય, સબસિડી મળી હોય કે કન્ટ્રીબ્યુશન્સ મળી હોય, લાઈક સ્પેશિયલ ગ્રાન્ટ એન્ડ સબસિડી ઓર સે કન્ટ્રીબ્યુશન રિસીવ ફ્રોમ ધ ગવર્મેન્ટ હોલ્ડિંગ કંપની ફોર ધ પ્રોજેક્ટ કે ડેવલપમેન્ટ વર્ક એન્ડ ડિફર ગવર્મેન્ટ ગ્રાન્ટ કે સબસિડી એક્સેટ્રા, દેટ ઓફ કન્ટ્રીબ્યુશન। લોંગ ટર્મ બોરોવિંગ, લોંગ ટર્મ બોરોવિંગની અંદર કઈ આઈટમ આવશે તો એના માટે છે સિક્યોર્ડ ટર્મ લોન ફ્રોમ ધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, પાવર ફાઇનાન્શિયલ કોર્પોરેશન, ઇન શોર્ટ આપણે કોઈ પાસેથી સિક્યોર લોન લીધી હોય તે then unsecured loan, unsecured loan like bond, term loans etc. and other long term liability and the debenture loan from holding company etc. these are the others. so long term borrowing, then 6 other long term liability, other long term liability cost deposit for the electrification and service connection. so આપણે કોઈ કસ્ટમર પાસેથી ડિપોઝિટ લીધી હોય ઇલેક્ટ્રિફિકેશન માટે કે સર્વિસ કનેક્શન્સ માટે જે લોંગ ટર્મ આપવું હોય જનરલી કોર્પોરેટ હાઉસ પાસેથી, સિક્યુરિટી ડિપોઝિટ રિસીવડ ઇન ધ ફોર્મ ઇન કેશ ફ્રોમ ધ કસ્ટમર, ધેન સ્ટાફ રિલેટેડ લોંગ ટર્મ લાયબિલિટી ટોટલ, એન્ડ નેક્સ્ટ ઇઝ અ લોંગ ટર્મ પ્રોવિઝન, લોંગ ટર્મ પ્રોવિઝન લાઈક પ્રોવિઝન ફોર એમ્પ્લોય ફોર રિબેન્કેસમેન્ટ, પ્રોવિઝન ફોર રિટાયરમેન્ટ બેનિફિટ્સ એક્સેટ્રા। નાવ ટ્રેડ પેએબલ, ઇન અ ટ્રેડ પેએબલ ક્રેડિટર ઓફ પાવર પરચેસ એન્ડ ધીસ ટ્રેડ પેએબલ ઇઝ નોન એઝ અ બિલ્સ પેએબલ,
ઇન શોર્ટ આપણા ક્રેડિટર અને બિલ્સ પેયેબલ. ક્લિયર? શોર્ટ ટર્મ બોરો, શોર્ટ ટર્મ બોરોવિંગ આપણે લઈ શકીએ કે બેંક લોન છે, મંથલી રીપેમેન્ટ થતું હોય, સીસી કેશ ક્રેડિટ લઈ શકીએ, ઓવરડ્રાફ્ટ લઈ શકીએ, અને શોર્ટ ટર્મ બેંક લોન છે વિધિન ધ યરલી કમ્પ્લીટ. નાઉ 10 અધર કરન્ટ લાયાબિલિટી. ઇન અધર કરન્ટ લાયાબિલિટી અહીં આપણે એક ઇલસ્ટ્રેટિવ લિસ્ટ તૈયાર કરી છે, અને કરતાં વધારે પણ હોઈ શકે છે અને ડિટેલ્સ હોય પ્રમાણે આવી શકે, લાઈક ઇન્ટરેસ્ટ અક્રુ બટ નોટ ડ્યુ, તો ઇન્ટરેસ્ટ અક્રુ બટ નોટ પેઇડ બાય કંપની, એટલે આપણા માટે કરન્ટ લાયાબિલિટી છે. ઘણી બધી વાર આપણે ઇલેક્ટ્રિસિટી કંપનીએ ડિબેન્ચર ઇસ્યુ કરી રહ્યા હોય અને ઇસ્યુ ડેટ અને અકાઉન્ટિંગ જર્ની ડેટ ડિફરન્ટ હોય, તો એ કેસમાં આપણે ફિક્સ ડેટના ઇન્ટરેસ્ટ પે કરી દેતા હોય, એઝ ઓન 31st March આપણું કોઈ ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ હોય, ધીસ ઇઝ નોન એઝ ઇન્ટરેસ્ટ અક્રુ, બટ એની પેમેન્ટ ડેટ છે નેક્સ્ટ યરમાં અપ્રુવ થતી હોય, તો દેટ વાઇઝ યુ યુઝ ધ વર્ડ અક્રુ. તો ઇન્ટરેસ્ટ અક્રુ બટ નોટ ડ્યુ, આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ મતલબ કે કોઈ લોન છે અથવા તો અધર ઇન્ટરેસ્ટ છે જે આપણે પે કરવાનું છે, જેની ડ્યુ ડેટ વહી ગઈ છે પણ હજી આપણે પે નથી કર્યું, ધેટ ઇઝ નોન એઝ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ. સ્ટાફ રિલેટેડ આઉટસ્ટેન્ડિંગ લાઈક સેલેરી, બોનસ એક્સેટ્રા, આઉટસ્ટેન્ડિંગ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ, મેનેજમેન્ટ એક્સપેન્સ, આઉટસ્ટેન્ડિંગ ટેક્સ, આઉટસ્ટેન્ડિંગ ડ્યુટીઝ, આઉટસ્ટેન્ડિંગ અધર ગવર્મેન્ટ. ઇન શોર્ટ આપણી આ કરંટ અધર કરંટ લાયબિલિટી છે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટીઝ એન્ડ રેટ્સ અનપેડ જો કાંઈ પે કરવાનું બાકી, અધર કરંટ લાયબિલિટી, અધર કરંટ યર આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ એન્ડ ઇન્કમ રિસીવિંગ એડવાન્સ ઇન શોર્ટ રિટેલ એઝ અ કરંટ લાયબિલિટી. અને આ માટે ટોટલ થઈ જશે. નવ શોર્ટ ટર્મ પ્રોવિઝન, શોર્ટ ટર્મ પ્રોવિઝન કરંટ યર્સ પ્રોવિઝન ફોર ટેક્સ, પ્રોવિઝન ફોર પીએફ, બોનસ, એમ્પ્લોય બેનિફિટ્સ એક્સેટ્રા. નાવ ધ ફિક્સ ટેન્જીબલ ફિક્સ અસેટ. અહીંયા તમે ટેન્જીબલ અને ઇન્ટેન્જીબલ બંને લખી શકો છો, પણ અહીંયા આપણે ખાલી ટેન્જીબલ ફિક્સ અસેટ માટે જ લખ્યું છે. એઝ ફાર એઝ કંપનીઝ આર કન્સર્ન ત્યાં આપણું ટેન્જીબલ અને ઇન્ટેન્જીબલ બંને હોય છે, પણ અહીંયા આપણે સેપરેટલી લખ્યું છે. તો ટેન્જીબલ ફિક્સ અસેટનું ફોર્મેટ જોઈએ તો અસેટ મતલબ પર્ટિક્યુલર્સ, ગ્રોસ બ્લોક, ગ્રોસ બ્લોક ઇઝ અ કોસ્ટ ઓફ અસેટ એટલે આ અસેટ માટે છે, ડેપ્રિસિએશન છે, અને નેટ બ્લોક છે. નેટ બ્લોકનો મતલબ થાય ગ્રોસ બ્લોક માઇનસ ડેપ્રિસિએશન એટલે મળી જાય નેટ બ્લોક. તો ગ્રોસ બ્લોકનો મતલબ થાય કોસ્ટ ઓફ અસેટ, અસેટની આપણી ઓપનિંગ વેલ્યુ, એડિશન ટુ ધ અસેટ મતલબ કંઈ ઇન્ક્રીઝ થયું હોય તો, ડિક્રીઝ મતલબ કંઈ ડિડક્શન થયું હોય તો, સેલ કેરી હોય તો આપણે મળી જશે ક્લોઝ. સો ઓપનિંગ પ્લસ ઇન્ક્રીઝ માઇનસ ડિક્રીઝ એટલે આવડી જાય ક્લોઝિંગ. સેમ વે ડેપ્રિસિએશન, ધીસ ઇઝ ધ ઓપનિંગ ડેપ્રિસિએશન, ધીસ ઇઝ નોન એઝ અ પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન. ઓપનિંગ બેલેન્સ ઇઝ નોન એઝ અ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન ઓન અ અસેટ. તો ધીસ ઇઝ ધ ઓપનિંગ બેલેન્સ ઓફ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન પ્લસ ઇન્ક્રીઝ લાઈક કરન્ટ યર ડેપ્રિસિએશન એન્ડ ડિક્રીઝ ડેપ્રિસિએશન ઓન અસેટ સોલ્ડ. જે કંઈ અસેટ આપણે સેલ કરી નાખી છે એનું જે ડેપ્રિસિએશન છે એ આપણે અહીંથી ડિડક્ટ કરી નાખીએ એટલે આપણે મળી જાય ક્લોઝિંગ. તો 9 ઇઝ ફોર કરન્ટ યર, ક્લોઝિંગ બેલેન્સ 4 - 8. 4 - મતલબ ધીસ ઇઝ ધ ક્લોઝિંગ બેલેન્સ 4 એન્ડ ધીસ ઇઝ ધ ક્લોઝિંગ બેલેન્સ ઓફ ડેપ્રિસિએશન. 4 - 8 ઇઝ 9, રિપ્રેઝન્ટ ધ કરન્ટ યર બુક વેલ્યુ. એન્ડ 1 - 5, 1 ઇઝ ધ ઓપનિંગ એન્ડ 5 ઇઝ ધ ઓપનિંગ ઓફ ડેપ્રિસિએશન. સો 1 - 5 ઇઝ ધ બુક વેલ્યુ એટ ધ બિગનિંગ. સો 10 રિપ્રેઝન્ટ ધ બુક વેલ્યુ એટ ધ બિગનિંગ એન્ડ 9th કોલમ રિપ્રેઝન્ટ ધ બુક વેલ્યુ ઓફ અસેટ એટ ધ યર એન્ડ. આ બધા અસેટના નેમ છે લાઈક રિવર લેન્ડ, બિલ્ડિંગ, ઓફિસ, હાઇડ્રોલિક પ્લાન્ટ, સિવિલ વર્ક, પ્લાન્ટ મશીનરી, લાયન્સ, કેબલ નેટવર્ક, મેન્સ, ટ્રાન્સફોર્મેશન, વિહિકલ, ફર્નિચર, ટૂલ્સ, ઇન્સ્ટોલેશન, એક્સેટ્રા. ક્લિયર? ટેન્જીબલ્સ અને સાથે સાથે તમે ઇન્ટેન્જીબલ પણ લખી શકો. એના પછી છે 13, કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ ઇન્ટેન્જીબલ ઇન ધ ડેવલપમેન્ટ. તો કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ મીન્સ કે આપણી ટેન્જીબલ અસેટ જે અંડર ડેવલપમેન્ટ હોય અને ઇન્ટેન્જીબલ અસેટ જે આપણા અંડર ડેવલપ હોય. નાવ ફોર લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ. અને લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ લાઈક લોન્સ એન્ડ એડવાન્સ, નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ, લોન્સ એડવાન્સ ટુ સ્ટાફ, ઇન્વેસ્ટમેન્ટ ઇન ગવર્મેન્ટ સિક્યુરિટી સ્કીમ એન્ડ ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ, આ બધા આપણા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. અધર નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ જસ્ટ ફોર ધ ઇલસ્ટ્રેટિવ લિસ્ટ, રિસીવેબલ ફ્રોમ પરમનન્ટ કસ્ટમર, નેટ સિક્યુરિટી ડિપોઝિટ ફોરફિટેડ, કોઈ કસ્ટમરની આપણે સિક્યુરિટી ડિપોઝિટ જે લોંગ ટર્મ માટે ફોરફિટ કરી હોય તો. અલાઉન્સીસ ફોર બેડ ડેટ એન્ડ ડાઉટફુલ ડેટ્સ.
लोन्स रिसीवेबल फ्रॉम द स्टाफ, स्टाफ ने आपका लॉन्ग टर्म लोन आई हुई अदर नॉन करंट असेट. नाउ सिक्स द इन्वेंट्री, लाइक इन इन्वेंट्री मटेरियल स्टोर स्पेस ऑपरेशन ऑफ मैनेजमेंट स्टोर अदर मटेरियल इंक्लूडिंग स्क्रैप. दिस इज द इन्वेंट्री लाइक ट्रेड रिसीवेबल इज नोन एज द बिल्स रिसीवेबल एंड डेटर्स ऑफ इलेक्ट्रिसिटी सेल्स एंड अदर रिसीवेबल फ्रॉम द कस्टमर. Now 18, cash and cash equivalent, so cash in hand, cash in bank, term bank deposit up to 3 to 12 months and cash in transit. So these are the cash and cash equivalent. Then 19, short term loans and advance, advance to supplier, advance to contractor, prepaid expense, advance to the staff or loan to the staff but for the period of 1 year. Now 20, other current assets, provision for pending bills, this is the outstanding issue bill receivable, unissued asset, unused assets like stores etc. Then after closing, on to a receivable grant, requirement for the receivable way, short term deposit, can you deposit drive a postal revenue stamp, the स्टोर्स में हो स्टेशनरी स्टोक है कलेक्शन के रिकवरी फ्रॉम द एम्प्लॉई है तो आ बदी अपनी आज बदल करंट असेट. देन नाउ 20 एट अपनी बेलेंस चूकी बदा नोट्स कम्प्लीट किया हम आप पीएनएल में तो पीएनएल में फर्स्ट आए थे रेवन्यू फ्रॉम दी ऑपरेशन. तो रेवन्यू फ्रॉम ऑपरेशन में रेवन्यू फ्रॉम सेल ऑफ इलेक्ट्रिसिटी एंड अदर इनकम रिलेटेड टू इलेक्ट्रिसिटी सेल्स. तो नॉर्मली आप इनकम ज है जस्ट आ नेम है कि जेना फेमिलियर थे कि भाई इलेक्ट्रिसिटी कंपनी फाइनल अकाउंट में आवा कोई नेम आ सके आ इनकम फॉर द इनकम फ्रॉम द सेल ऑफ इलेक्ट्रिसिटी. इलेक्ट्रिसिटी कंपनी जो इलेक्ट्रिसिटी सेल करे तो रेसिडेंशियल पर्पज मैं हो सके जनरल एंड पब्लिक लाइटिंग पर्पज मैं हो रोड एंड स्ट्रीट लाइट पर आप जता हुई फॉर द पर्पज ऑफ एग्रीकल्चर एक्टिविटी अंडर स्पेशल एग्रीमेंट गवर्नमेंट साथ कि कोई प्राइवेट कंपनी साथ स्पेशल एग्रीमेंट में इन्हें प्रोवाइड करता हो वॉटर वर्क एंड वॉटर सप्लाय जो इलेक्ट्रिसिटी प्रोवाइड करती है इलेक्ट्रिसिटी सेल टू होल्डिंग कंपनी ने सब्सिडरी कंपनी सेल की सेल ऑफ इलेक्ट्रिसिटी अंदर तो मीटर केस पर आप सेल थी. अदरिंग कंपनी बात करिए तो आ डायरेक्टली आप फर्स्ट जो है सेल ऑफ इलेक्ट्रिसिटी डिफरंट डिफरंट रीजन. नाउ अदर इनकम रिलेटेड टू इलेक्ट्रिसिटी सेल्स तो एम से इनकम ऑफ इलेक्ट्रिसिटी ड्यूटी इनकम ऑफ मीटर रेंट ऑफ इलेक्ट्रिसिटी इनकम फ्रॉम सर्विस इलेक्ट्रिसिटी कमीशन मिसलेनियस इनकम फ्रॉम इलेक्ट्रिसिटी कंज्यूमर तो आ बदी अदर इनकम्स है. 21, 22 ग्रांट अलॉटेड ग्रांट के सब्सिडी एंड इनकम बाय गवर्नमेंट होल्डिंग कंपनी आ बदी रेवन्यू ग्रांट है ग्रांट सब्सिडी एंड टेरिफ रिबेट डिस्काउंट बाय गवर्नमेंट के होल्डिंग कंपनी आज आपने एक कोई. अदर इनकम की बात करें तो इंटरेस्ट इनकम फ्रॉम स्टाफ लोन्स एंड एडवांस बैंक इंटरेस्ट डिपेंडिंग जे आप फिक्स डिपोजिट पुटअप करी हो तो क्या इनकम रिसीव थे बैंक इंटरेस्ट फॉर्म में इनकम फ्रॉम कंज्यूमर फॉर द लेट पेमेंट चार्जिस कोई कस्टमर लेट पेमेंट चार्जिस करे तो इलेक्ट्रिसिटी कंपनी पास थी फीस चार्ज करे जाए दैट इज नॉट एज इनकम फ्रॉम कस्टमर तो लेट पेमेंट चार्जिस रिएक्टिव रिकवरीज अदर इनकम रिएक्टिव रिकवरीज मतलब कि समटाइम जैसे कस्टमर इलेक्ट्रिसिटी कंपनी ने बिल पेमेंट न करे तो एना पीछे आफ्टर सर्टेन पीरियड एनु इलेक्ट्रिसिटी कनेक्शन डिस्कनेक्ट कर नाखवामां आवे कट कर नाखवामां आवे और एना पीछे जैसे फरीथी लोको एक्टिव करे तो एना माटेना चार्जिस लेता होय छे चार्जिस ने आपणे कही शकीए रिएक्टिव रिकवरीज एंड एनी अदर इनकम नॉट स्पेसिफाइड. तो दिस इज अ 21, 22, 23 इज अ इनकम. नाउ परचेस पावर ऑफ स्टोर तो इलेक्ट्रिसिटी के पावर परचेस फ्रॉम गवर्नमेंट के होल्डिंग कंपनी पावर परचेस फ्रॉम विंड फार्म पावर परचेस ऑफ इलेक्ट्रिसिटी पावर रिएक्टिव एनर्जी चार्जिस इलेक्ट्रिक पावर लोड चार्जिस आ बदा एना एक्सपेन्स परचेस रिलेटेड. देन 25 एम्प्लॉई बेनिफिट एक्सपेन्स तो एम्प्लॉई ने जनरली अपने सैलरी वेजिस के अलाउंसेस आपता हुए बोनस आपता हुए कंट्रीब्यूशन ईएफ एंड अदर फंड हो અને પેમેન્ટ ટુ રિટાયરમેન્ટ બેનિફિટ અને કમ્પ્લીશન ઓફ સર્વિસીસ ધીઝ આર ધ એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સીસ. નાવ નેક્સ્ટ ઇઝ અ ફિનાન્શિયલ એક્સપેન્સ 26 લાઈક ઇન્ટરેસ્ટ ઓન લોન બોરોવિંગ પેઇડ પ્લસ એની આઉટસ્ટેન્ડિંગ ફોર નેટ
इंटरेस्ट ऑन वर्किंग कैपिटल इफ एनी पेड, मतलब कि करंट बैंक में आप कोई कैश क्रेडिट को ओवरड्राफ्ट फेसिलिटी यूज करी तो यहाँ आप इंटरेस्ट पे करवा है, और दिस इज द इंटरेस्ट ऑन वर्किंग कैपिटल। अदर इंटरेस्ट पेड फ्रॉम लोन्स एंड एडवांसेस, बैंक चार्जेस, बैंक गारंटी फीस, इंटरेस्ट ऑन इनकम टैक्स ड्यू, फाइनेंशियल पेनल्टी, फाइन एक्सेट्रा। तो दीज आर द फाइनेंशियल एक्सपेंस। नाउ 27 डेप्रिसिएशन एंड अमोर्टाइजेशन। तो डेप्रिसिएशन ऑन टेंजिबल असेट्स, टेंजिबल फिक्स असेट एज पर नोट नंबर 12। नोट नंबर 12 आपको फिक्स असेट है, तो फिक्स असेट में आप ग्रोस ब्लॉक, डेप्रिसिएशन एंड नेट नेट ब्लॉक जुड़ी थी। तो यहाँ डेप्रिसिएशन पार्ट है, यहाँ जो करंट ईयर जो डेप्रिसिएशन हो रेकॉर्ड करवाए। अदर अमोर्टाइजेशन कोई हो तो अमोर्टाइजेशन ऑफ इनटेंजिबल असेट्स, मतलब आपने मिली जाए डेप्रिसिएशन एंड अमोर्टाइजेशन। अदर एक्सपेंस जो इलस्ट्रेटिव लिस्ट आपकी पास है, तो रिपेयर एंड मेंटेनेंस एक्सपेंस, एडमिनिस्ट्रेशन एंड मैनेजमेंट एक्सपेंस, रेंट, टैक्सेस, इंश्योरेंस, कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी एक्सपेंस, टेलीफोन एक्सपेंस, ऑडिटर फी, ट्रैवलिंग एक्सपेंस, कन्वीनियंस एंड अलाउंसेस, प्रिंटिंग एंड स्टेशनरी। अदर एक्सपेंस, अदर एक्सपेंस की बात करिए, प्रिंटिंग एंड स्टेशनरी, तो अदर एक्सपेंस में फर्दर एडवर्टाइजमेंट एक्सपेंस, लीगल एक्सपेंस, सिक्योरिटी एक्सपेंस, सेफ्टी एक्सपेंस, अदर प्रोफेशनल फीस, एनर्जी कंजर्वेशन एक्सपेंस, बेड डेट राइट ऑफ, बेड डेट रिजर्व, अदर एक्सपेंस एंड मिसलेनियस एक्सपेंस। सो आ बदा स्पेसिफिक है, एट टोटल अपने मिली जाए अदर एक्सपेंस। देन 29 कैपिटलाइज के एब्जॉर्ब अदर एक्सपेंस, लाइक कैपिटलाइज एम्प्लॉय कॉस्ट के एडमिनिस्ट्रेशन कॉस्ट। अपने जो एम्प्लॉय एक्सपेंस कह रहा है कि एडमिनिस्ट्रेशन जो कॉस्ट करी है सर्टेन पार्ट्स कैपिटलाइज करवाना हो तो कैपिटलाइज एक्सपेंस ये अपने माइनस करवाना हो या नाम गवर्नमेंट में 29। 30 इज द टैक्स पेड एंड 31 इज द अर्निंग पर सेल्स। फॉर द अर्निंग पर सेल्स वी पुट अप हियर द नोट, दिस नोट इज नॉट शोन हियर ड्यू टू इट इज नॉट द पार्ट ऑफ सिलेबस दिस चैप्टर। एक्चुअली इलेक्ट्रिसिटी कंपनी शो दिस डिटेल अंडर द कैलकुलेटिव गाइडेंस ऑफ इंडियन अकाउंटिंग स्टैंडर्ड। तो इलेक्ट्रिसिटी कंपनी अर्निंग पर सेल शो करे बट एज पर स्टडी आर कंसर्न फिक्स बाय द यूनिवर्सिटी, तो आ अर्निंग पर सेल्स की आप जरूर नहीं आता। 30 सुधी आप नोट्स आवा, तो आ साथ आप फॉर्मेट इलेक्ट्रिसिटी कंपनी फॉर्मेट कम्प्लीट थी। नेक्स्ट लेक्चर की अंदर आप प्रेक्टिकल क्वेश्चन साथ मिलीशू, तो आज में आप लेक्चर अँ कम्प्लीट करिए। थैंक यू।